નમસ્કાર, વંદે માતરમ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ બીજા સત્રમાં આપણી બીજી વિડીયોમાં આપણે સૌ મળી રહ્યા છીએ. તો મિત્રો, આપણે પહેલી વિડીયોમાં જોયું કે ચરણોમાં કવિતા, એમાં યોસેફ મેકવાન કવિએ કેટલી સુંદર વાતો કરી હતી, બરાબર ને? ન જોઈ હોય તો મિત્રો અચૂક જોઈ લેજો. એમાં ઉગતા સૂરજમાં પ્રભાતના સમયે જે તાજગીભર્યું વાતાવરણ હોય છે એની ચર્ચા કરી હતી. હવે આજે આપણે એ જ કવિતામાં જે તમે કવિતા ગાઈ હશે, મેં તમને ખવડાવીને સમજાવી હતી, તો તમે એમાં જોયું હશે કે પ્રાસ આવતા હતા મિત્રો. પ્રાસ, તો પ્રાસ એ શું છે? આજે આપણે ગુજરાતીમાં એ જ કવિતાને અનુરૂપ વ્યાકરણમાં એક ટોપિક શીખીશું, જેનું નામ છે પ્રાસ. તો મિત્રો, પ્રાસ કોને કહેવાય? પ્રાસ એટલે શું? તો કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા, ધ્વનિ એટલે અવાજ. તો કાવ્યની પંક્તિને અંતે એટલે કાવ્યની જે પંક્તિઓ હોય છે કે તેના અંતે છેડે જે શબ્દ હોય છે, તે શબ્દનો જે અવાજ, ધ્વનિ, એ ધ્વનિ સરખા એક સમાન થતા હોય, એ શબ્દોથી પ્રાસ રચાય છે. એ શબ્દોને કારણે શું થાય છે? પ્રાસ રચાય છે. અને પ્રાસને લીધે કવિતા યાદ રહી જાય છે. સરખા સરખા પ્રાસવાળા અંતે શબ્દો આવતા હોવાથી મિત્રો આપણને કવિતા જલ્દી યાદ રહી જતી હોય છે અને કાવ્યમાં મધુરતા વધે છે. કાવ્ય ગાતી વખતે આપણને એમાં મધુરતા પણ લાગે છે, એટલે કાવ્યમાં રસ રુચિ કેળવાય છે અને વધારે મજા આવે છે. ગાવામાં પણ એટલી જ મજા આવે છે. એનું કારણ જ છે મિત્રો આ પ્રાસ, કે પ્રાસ મૂકવાથી, આવા શબ્દો મૂકવાથી કવિતામાં ચાર ચાંદ આવતા હોય છે. તો અહીં કવિ યોસેફ મેકવાને પણ ખૂબ સુંદર ચરણોમાં કવિતામાં આ પ્રાસયુક્ત એટલે કે આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે આપણે જોઈએ. મિત્રો, રેલાયા રંગ ઉછળે ઉમંગ. તો રંગ અને ઉમંગ, જુઓ તમે જ્યારે ગાતા હતા અને આજે પણ તમે બોલો છો રંગ અને ઉમંગ, તો એમાં સમાન ઉચ્ચાર એટલે કે રંગ ઉમંગ એ સરખા ધ્વનિવાળા શબ્દો લાગે છે, લાગે છે ને મિત્રો? એને કારણે એ શબ્દો કહેવાય પ્રાસ. પ્રાસયુક્ત શબ્દો મૂકવાથી પંક્તિઓ સરસ લેંદવ્યસ્તી પણ બને છે, ગાવામાં પણ સરળતા રહે છે, ગાવામાં મધુરતા આવે છે અને આપણે જલ્દી યાદ રહી જાય છે. તેવી જ રીતે બીજું, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, પાસમાં ઘાસમાં. તો મિત્રો આ શબ્દ પણ સમાન ધ્વનિવાળા, સમાન ઉચ્ચારણ મૂકે છે. તેવી જ રીતે ત્રીજું જુઓ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં એટલે કે પાંખમાં ચાંચમાં, તો એ પણ મિત્રો શું થયા? અંતે આવતા, કાવ્ય પંક્તિને આખી પંક્તિને અંતે આવતા સરખા ધ્વનિવાળા શબ્દો છે જેનાથી પ્રાસ રચાય છે. તો અહીં પાંખમાં અને ચાંચમાં પ્રાસ રચાતા જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ, વાયુ ચકચુર કિરણોના સુર. તો ચકચુર સુર, ચુર સુર, તો મિત્રો આ પણ શબ્દો કેવા છે? સમાન ધ્વનિવાળા, એટલે એમાં પણ પ્રાસ રચાતો જોવા મળે છે. ત્યાર પછી તમે જો આ દરેક શબ્દો જે છે એને તમે કદાચ પરીક્ષામાં કે તમને આમ જ મૌખિક રૂપે કહેવામાં આવે કે આ શબ્દોને વાક્યમાં હવે ફેરવો, એટલે કે આ શબ્દ પરથી વાક્ય બનાવવાનું હોય તો પણ આપણને સરળતા રહે છે. ફોર એક્ઝામ્પલ, કે આપણે એક જોઈએ ઉમંગ. ઉમંગ શબ્દ છે એને આપણે વાક્યમાં ફેરવવું છે, એટલે એને એ શબ્દ પરથી વાક્ય બનાવવું છે. તો આપણે બનાવી શકીએ કે ઓનલાઈન વર્ગમાં બાળકો ઉમંગથી ભણે છે, ઉત્સાહથી ભણે છે, તો એ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કર્યો. એવી જ રીતે બીજો શબ્દ લઈએ, ચોપાસ. તો મારી મારી ચોપાસ ફૂલોના છોડ હતા. ચોપાસ એટલે ચારે તરફ, આજુબાજુ, ચારે બાજુ. તો આ શબ્દનો પણ આપણે વાક્ય બનાવી દીધું કે મારી ચોપાસ ફૂલોના છોડ હતા. ત્રીજો શબ્દ છે ચકચુર. ચકચુર શબ્દ પરથી પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધરતીની સોળંપીને વાયુ ચકચુર થઈ ગયો. ચકચુર એટલે મસ્તી ભર્યું બની ગયો. તો અહીં પણ આપણે કવિતામાં જોયું કે જ્યારે વાયુ એટલે પવન જ્યારે ધરતીની સુગંધ પીને ચકચુર બની જાય છે, તો એ શબ્દ હતો ચકચુર અને એના પરથી આપણે વાક્ય બનાવ્યું. એવી જ રીતે ચોથો શબ્દ લઈએ, સૂર. સૂર પરથી આપણે વાક્ય બનાવવું આવે તો આપણે કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. આ તો ફક્ત ઉદાહરણ છે, તમે તમારી આંખ મેળે તમારી રીતે પણ બનાવી શકો. અમે પ્રાર્થના સૂર સાથે ગાઈએ છીએ. તો આપણે સંગીતમાં સૂર લઈ અને તાલ સાથે જે આપણે ભજનો, ગીતો, પ્રાર્થનાઓ ગાઈએ છીએ, તો એ શબ્દ છે સૂર, એના પરથી પણ આપણે વાક્ય બનાવી શકીએ. ત્યાર પછી છે છલંગ. છલંગ શબ્દ પરથી પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સિંહે કૂવામાં છલંગ મારી. અથવા તો જાદુગરે, આપણે જ્યાં સરકસમાં જોવા ગયા હોય તો જાદુગરે છલંગ મારી, અથવા તો
પણ વાક્ય તમે બનાવી શકો, પણ આ દરેક તમામ શબ્દો તમને આપવામાં આવે તો પરીક્ષામાં એ શબ્દ પરથી તમે તમારા અનુભવો તમારા વિચારો રૂપે કોઈ પણ વાક્ય બનાવી શકો અને રજૂ કરી શકો. ત્યાર પછી બીજું એક ઉદાહરણ આપો, જે આવા પ્રાશયુક્ત પ્રાશ રચાતા હોય એવા એક આપણે નીચેના એટલે કે નાના ધોરણમાં ભણી આવ્યા છે, તો એ આપણે જોઈએ. તો છે વાર્તા રે વાર્તા ભભોઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા એક છોકરો રિસાયો કોઠી પાછળ પીસાયો એટલે કે સંતાયો કોઠી પડી આડી છોકરાએ ચીસપાડી અરર માડી. તો આ આપણે ગીત જુનિયર સિનિયરમાં કે કોઈ પણ ધોરણમાં તમે ગાયું હશે અથવા તો સાંભળ્યું હશે, બરાબર? તો તમે આ ગીત સાંભળ્યું હશે ત્યારે તમે ફક્ત ખાલી નાનકડી ગાડી ગયેલી ભાષામાં તમારા જીવાર આગ શુર હોય એમાં તમે ગાયું અને પરીક્ષા આપી હશે અને નાનું ધોરણ પાસ કરી દીધું. પણ ત્યારે આપણને ખબર ન હતી કે આ જે છે એની પાછળ બીજું કંઈક પણ તારણ છે, એમાં પ્રાસ આવતા છે. પણ ત્યારે આપણી ઉંમર નાની હોવાથી આપણને એમાં વિશેષ જાણકારી કે માહિતી પ્રાપ્ત થતી હોય તો પણ મગજમાં ઉતરે નહીં. પણ હવે તમે મોટા થયા છો તો આજ તમે જોઈ શકો છો કે આમાં ઘણા બધા બધી પંક્તિઓના અંતે શું છે, પ્રાસ. કઈ રીતે છે જુઓ, વાર્તા રે વાર્તા તો અંતે છે વાર્તા, બીજી લીટીના અંતે શું છે ભાભોઢો ચારતા, ત્રીજીમાં અંતે શું છે ચપટી બોર લાવતા, પછી ચોથીમાં શું છે છોકરાને સમજાવતા, પછી શું છે એક છોકરો રિસાયો, છેલ્લો શબ્દ શું છે રિસાયો, કોઠી પાછળ બિસાયો, રિસાયો બિસાયો, કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી આડી પાડી હરર માડી. તો જો મિત્રો અહીં અંતે કેટલા બધા શબ્દો છે જે અહીંયા વાત કરીએ આપણે અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે અને અહીં પ્રાસ રચાતા શબ્દો તમે જોઈ શકો છો, વાર્તા ચારતા લાવતા સમજાવતા વાર્તા ચારતા. આવા નાના નાના બાળકોને પણ આવી નાની નાની શા માટે મૂકવામાં પંક્તિઓ અને એમાં પ્રાસ શા માટે મૂકવામાં આવે છે, કારણ કે એ રસમય મધુરમય બને અને જલ્દી યાદ રહી જાય આપણને, બરાબર? એટલા જ માટે નાના ધોરણમાં પણ મિત્રો કોઈ પણ પંક્તિમાં પ્રાસ આપવામાં આવે છે. તો અહીં તમે જોયું વાર્તા ચારતા એટલે નાના વિદ્યાર્થીઓને પણ કેવું જલ્દી જલ્દી બે લીટી યાદ રહી જાય, એવી જ રીતે લાવતા સમજાવતા, પછી રિસાયો બિસાયો અથવા તો સંતાયો, આડી પાડી માડી આડી પાડી માડી, એટલે કે દરેક પંક્તિને અંતે તમે જોઈ શકો છો કે શું આપવામાં આવ્યું છે પ્રાસ. તો એ પ્રાસને કારણે આપણને દરેક પંક્તિઓ કવિતાઓ જલ્દી યાદ રહી જાય છે. તો મિત્રો આજે આ પ્રાસના વિશેષ આજ શીખવાનું હતું, એ તમે યાદ રાખજો કે તમને કોઈ પણ પંક્તિઓ હોય કોઈ પણ ધોરણમાં આવતી હોય કોઈ પણ ઉંમરે આવે તમને જોવામાં સાંભળવામાં કે અભ્યાસમાં, પણ એ દરેક પંક્તિ પાછળ સમાન સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ જે બનતા હોય જે શબ્દો આપવામાં આવ્યા હોય એને પ્રાસ કહેવામાં આવે છે. અને એનો અર્થ શા માટે પ્રાસ શા માટે મૂકવામાં આવે છે એ પણ આપણે જાણ્યું કે પ્રાસને લીધે કવિતા કેવી છે યાદ રહી જાય છે જલ્દી જલ્દી અને કાવ્યમાં મધુરતા આવે છે. મધુરતા એટલા માટે વધી કે આપણે જ્યારે ગાઈએ ત્યારે પાછળના સૌ બધા પંક્તિના શબ્દોના ટૂંકા એક સમાન હોય છે અને એને કારણે આપણને કવિતા ગાવાનું પણ મજા આવે છે. બધાને રસ રુચિ રસ અને રુચિ કેળવાઈ રહે, બધા બાળકોને ગમે એટલા માટે આ રીતે કવિતાઓ રચતા હોય છે. કવિઓ મિત્રો કવિતા એમને રચતા નથી હોતા, એની પાછળ તો ઘણા બધા તથ્યો હોય છે અને એમના અનુભવો અને એમની વિચારધારાઓ પણ આમાં જોવા મળતી હોય છે. એટલે આપણે પણ એને શીખીએ સમજીએ અને ભવિષ્યમાં કવિ બને એવી આપ સૌને મારી શુભકામના. થેન્ક યુ, ફરી મળીશું આવતા વિડીયોમાં.